બિશ્કેક હાલની જો વાત કરવામાં આવે તો બિશ્કેક પહોંચીને પીએમ મોદીએ જાણ્યું છે વાયુ વાવાઝોડાના સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી છે તેઓએ ખાસ ટેલિફોનિક વાતચીત. કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની તેઓએ ખાતરી આપી છે. બ્રેકિંગ ન્યૂઝ જી 24 કલાક ઉપર આપ જોઈ શકો છો. બિશ્કેક પહોંચીને પીએમ મોદીએ જાણ્યું છે વાયુ વાવાઝોડાના તમામ મહત્વપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેઓએ ખાસ વાતચીત કરી છે, ટેલિફોનિક વાતચીત થઈ છે અને તેઓએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની તેઓ ખાતરી આપી રહ્યા છે. તો મહત્વનું છે કે તેઓ પ્રવાસ દરમિયાન છે, પરંતુ પ્રવાસ દરમિયાન પણ તેઓ ગુજરાત ઉપર નજર રાખી રહ્યા છે. બિશ્કેક પહોંચીને પીએમ મોદીએ જાણ્યું છે વાવાઝોડા અંગેના મહત્વપૂર્ણ સમાચાર. બ્રિજેશ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર. બ્રિજેશ, જાણવાનો પ્રયાસ કરીશું કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને કેવા પ્રકારની મદદ આપવાની ખાતરી આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી બિશ્કેક પહોંચ્યા છે. કિર્ગિસ્તાનની અંદર એસસીઓ સમિટ યોજાઈ રહી છે, તે સમિટની અંદર બે દિવસે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે, જ્યાં તેઓ અન્ય તમામ દેશના રાષ્ટ્રીય વડાઓ સાથે મુલાકાત કરશે. પણ તે પહેલા જેવા તેઓ બિશ્કેક પહોંચ્યા તરત જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમણે વાત કરી. ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતની જે સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવી. તેમણે જાણકારી માંગી કે વાયુ વાવાઝોડાને લઈને કેટલો ખતરો છે, હવે કયા પ્રકારની સ્થિતિ છે, શું હજુ પણ કોઈ નુકસાનની ભીતિ છે કે કેમ, અને જો કંઈ વાવાઝોડું પસાર થયા બાદ કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે છે તો તે વધારાની મદદ માટે પણ ખાતરી આપવામાં આવી છે. સતત કેન્દ્ર સરકારના અધિકારીઓ રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છે અને જો કંઈ પણ જે જરૂરિયાત પડે તો તે જરૂરિયાત પૂરી કરવા માટે તમામ મદદની ખાતરી કરવામાં આવી છે. હાલ પૂરતી જે સ્થિતિ છે તેની અંદર કેન્દ્રીય એજન્સીઓ ખડે પગે છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદ કરશે તે પ્રકારની વાતચીત કરવામાં આવી છે. આ એક મહત્વની વાત એટલા માટે છે કે પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસે જ્યાં એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લેવા ગયા છે ત્યાં પણ તેઓ ગુજરાતની ચિંતા કરી રહ્યા છે કે ગુજરાતની અંદર શું સ્થિતિ છે અને કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનો ફીડબેક પણ તેઓ મેળવી રહ્યા છે. સતત તેમના દ્વારા સીધું જ ટેલિફોનિક સંપર્ક મુખ્યમંત્રી સાથે કરવામાં આવ્યો અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે. તો મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો છે.